પાસે રહેતા અને કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા યુવક ઉપર ઘાતકી હુમલો કરીને મોત નીપજાવી યુવકની બાઇક ને થતા યુવકની લાશ ને કેનાલ ફેંકીને નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે યુવકની હત્યા કરી બનાવની હજુ સુકાઈ નથી ત્યાં બુધવારે મોડી રાત્રે ધોળી જજા ડેમ નજીક મોરબી તરફ જતી કેનાલ રસ્તે સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા અને કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા યુવક ઉપર ગાતકી હુમલો કરી મોત નીપજાવી બાઇકને તથા યુવકની લાશને કેનાલમાં ફેંકીને નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે કેનાલમાં યુવકની તરવૈયાઓની ટીમ દ્વારા બહાર કાઢા હતી અને ગાંધી હોસ્પિટલે પી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી ત્યારબાદ જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે તેથી પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે આનંદ મેળામાં સામાન્ય દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો હત્યાના બનાવની સ્યા હજુ સુકાઈ નથી ત્રણ દિવસમાં હત્યાના બીજા બનાવે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે બનાવની મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા

માથાના ભાગે લોખંડની સાથે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલ્યું છે મૃતક યુવકનું બાઇક નંબર જી જે તેર બી બી સિત્યાસી પંચાવનને મોરબી તરફથી પસાર થતી કેનાલમાં ફેંકી દીધું હતું અને ઇજાગ્રસ્ત યુવકને પણ કેનાલમાં ફેંકી દીધાની આશંકા વ્યક્ત થવા પામી છે જ્યારે સ્થાનિક તરવૈયાઓની જુદી જુદી બે ટીમની મદદથી કેનાલમાં ઝંપલાવી એક કિલોમીટર દૂર નાળા પાસેથી યુવકની લાશ શોધી કાઢી હતી આ બનાવની વધુ તપાસ જોરાવરનગરના પીએસઆઈ ઝાલા ચલાવી રહ્યા છે આજરોજ સવારે દસ વાગ્યે કંટ્રોલ રૂમ સુરેન્દ્રનગર તરફથી પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ કે કોઈ વ્યક્તિનો ફોન આવેલ કે ખમિયાણા સીમમાં મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલ પર એક મોટર તથા લોહીના અવશેષો જોવામાં આવેલ છે જે આધારે તપાસ કરતા એક વ્યક્તિની લાશ મળી આવેલ છે અને જેની લાશ સાથે ડેડ બોડી હોસ્પિટલ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ રાખવામાં આવેલ છે અને કાર્યવાહી ચાલુ છે યુવક મરનાર છે નિયાણા નામ છે હબીબ લાખાભાઈ લખુભાઈ મલાણી પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે લાગે છે આગળની તપાસ ચાલુ છે તપાસમાં છે છે પછી માહિતી માહિતી ચાલુ રાતે દસ થી અમે અગિયાર વાગ્યા અગિયાર વાગ્યા પછી ગયું તું એનો મોબાઈલ બંધ આવતું હતું બધે તપાસ કરી ફોન બંધ આવતું હતું પછી સવારે અમને અહીંયા ખબર પડી કે તમારો ભાઈનો હોંડા પડ્યું છે અહીંયા જોયું તો કોસ કોસ બધું પડ્યું હતું મર્ડર થઈ ગયું છે કોને કર્યું એ કંઈ જાણવા મળ્યું નથી શાહરૂખ સિપાઈ અને ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર હા